પાલિકાની હદમાં સમાવેશ થયેલા કેટલાક વિસ્તારમાં નોટિફિકેશન વગર જ વેરા ઉઘરાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે આરએસપી કાર્યકર્તા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। રાજ્ય સરકારના નોટિફિકેશન વગર કોર્પોરેશન દ્વારા કોઈ જ સુવિધા આપ્યા વિના વેરાની બજવણી અને ઉઘરાણી કોના ઇશારે કરવામાં આવી છે તે દિશામાં તપાસ કરવામાં આવે અને હજારો ઘરોમાંથી ઉઘરાવેલ પૈસા તત્કાલિક પાછા આપવામાં આવે અથવા રાજ્ય સરકારના નોટિફિકેશન બાદ મિલકત વેરાના બિલ આપવામાં આવશે તે નવા બે વર્ષના બિલ માફ કરવામાં આવે। આ ઉપરાંત કોર્પોરેશનની હદમાં નવા સાત ગામોમાં કરોડિયાનો પણ સમાવેશ થાય છે। આ વિસ્તારમાં રોડ પાણી ગટર સ્ટ્રીટલાઇટ સફાઈ જેવી કોઈ જ સુવિધા આપવામાં આવી નથી અને સ્થાનિકો સ્વખર્ચે પ્રાથમિક સુવિધાઓ ઊભી કરે છે તો કોર્પોરેશન દ્વારા કયા આધાર ઉપર બે વર્ષના વેરા ઉઘરાવવામાં આવ્યા। જ્યાં સુધી તમામ સુવિધા કોર્પોરેશન દ્વારા નહીં આપવામાં આવે ત્યાં સુધી કોઈ જ વેરા ભરવામાં નહીં આવે જેથી વહેલી તકે કોર્પોરેશનને લગતી તમામ સુવિધા નવા વિસ્તારમાં આપવામાં આવે તેવી રજૂઆત કરી છે। मैं पिछले 14 साल से सूर्यानगर में रहती हूँ पंचवटी में। हमारे वहाँ जब से मैं हूँ तब से गंदगी सब कुछ है। हमने इतने सालों तक चलाया क्योंकि वेरा नहीं था। अभी हमारा कॉरपोरेशन के अंडर में आते ही वेरा पावती हमारे घर भेज दी गई लेकिन सुविधा कोई नहीं है। जीरो नाम पर सुविधा है लेकिन बिल में हर चीज़ का लिखा हुआ है। कचरे वाले का कोई सुविधा नहीं है, गटर कोई सुविधा नहीं है, पानी कुछ भी नहीं है। हमारे वहाँ कुछ भी समस्या होती है तो हम सोसाइटी वाले एक होकर हम अपनी समस्या समाधान कर लेते हैं। बट गवर्नमेंट ने 1.5 महीने के अंदर हमको 2 साल का वेरा पावती हमको भेज दिया गया है लेकिन उसके हिसाब से हमको कोई सुविधा नहीं दी गई है तो उनको कोई अधिकार नहीं बनता कि हमारे घर वेरा भेजा जाए। उसमें कोई सुविधा नहीं है, कोई कटौती नहीं है, कुछ भी नहीं है। फिर उन्होंने किस बेस पे 2 साल का वेरा हमको भेजा है उस चीज़ का हम विरोध कर रहे हैं। हम लोग यहाँ ऑफिस पे आए हैं कमिश्नर ऑफिस पे, यहाँ पर हमने वेरा पावती फाड़ दी है और हमने उसका विरोध किया कि हमको सुविधा दो या फिर हमारा जो वेरा भेजा गया है उसको आप वापस करो। वडोदरा शहरना जे कॉर्पोरेशन विस्तार में 7 गामनो समावेश करवामां आव्यो छे जेमां करोड़िया विस्तार पण छे, उंडेरा विस्तार पण छे। ए विस्तारनी 25-30 सोसायटी एवी छे के जेमां વેરો 2 વર્ષથી કોર્પોરેશને ઉઘરાવ્યો છે। હજુ સુધી રાજ્ય સરકારે કોઈ નોટિફિકેશન બહાર નથી પાડ્યું કે આ વિસ્તાર નવા વિસ્તારમાં વેરો લેવો કે કેમ, અને અત્યારે કોઈ જાતની સુવિધા રોડ રસ્તા ગટર પાણી ડ્રેનેજ સફાઈ સ્ટ્રીટ લાઇટ એવી કોઈ સુવિધા કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં આપવામાં આવી નથી। તેમ છતાં 2 વર્ષનો 19-20 અને 20-21 વર્ષનો જે વેરો છે એ આ તમામ સોસાયટી પાસેથી ઉઘરાવી લેવામાં આવ્યો છે। આજની તારીખમાં અમે લોકો રજૂઆત કરવામાં આવે છે કે જેટલા પણ લોકોનો વેરો લેવામાં આવે છે એ વેરો પાછો આપવામાં આવે, કાં તો પછી નવી નોટિફિકેશન જે જાહેર કરવામાં આવશે એના પછીના જે 2 વર્ષ છે એ 2 વર્ષમાં તમામ સોસાયટીનો વેરો માફ કરવામાં આવે। કારણ કે આ સોસાયટીમાં જે કંઈ પણ સમસ્યા છે રોડ રસ્તા ગટર પાણીની ડ્રેનેજની એ ત્યાંના સ્થાનિક લોકો પોતાના સ્વખર્ચે એ પ્રોબ્લેમ સોલ્વ કરતા હોય છે। કોર્પોરેશન એક જેસીબી પણ મૂકવા ત્યાં જતું નથી કે ના કોઈ એક માણસને ગટર સાફ કરવા માટે મોકલે છે। તો આ અમારી ઉગ્ર રજૂઆત છે ને માંગ છે કે જ્યાં સુધી રાજ્ય સરકારે આદેશ ના આપ્યો હોય તો તમે કોના આદેશ પર ને કયા નીતિ નિયમથી તમે આ રીતે 2 વર્ષના એડવાન્સ વેરા પબ્લિક પાસેથી ઉઘરાવો છો એના માટે પણ જાંચ થાય એવી આજે અમે રજૂઆત કરવા કમિશનર સાહેબ પાસે આવ્યા છે। કોઈ જાતની રાહત આપવામાં આવી નથી, કોઈ જાતનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું નથી, કોઈ જાતની કોઈ સુવિધા આપવામાં આવી નથી। ઉલટું તમે એડવાન્સમાં વેરા બધા ભરી દેશો તો તમને અમુક પર્સન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એવી વાત કરવામાં આવી હતી। એ બાને જે લોકો આર્થિક રીતે પહેલેથી જ એમને નુકસાન હતું એમના પણ વધારે પડતું નુકસાન ગોઠવવા થયું છે કારણ કે સુવિધાના નામ પર 0 છે। રોડ રસ્તા ગટર પાણી ડ્રેનેજ જે સુવિધા મળતી હોય એના વેરા ભરવા માટે પબ્લિક તૈયાર છે પણ કોઈ સુવિધા જ ના મળતી હોય અને તમે એડવાન્સ વેરા માંગો ને એમાંય પાછી માફી, તો આ કયું રાજ ચાલે છે અને કેવું શાસન ચાલે છે એ જ ખબર નથી પડતી। આજે કયા પ્રકારે વિરોધ કર્યો છે? આજે અમે લોકોએ અમારો વેરો જે આવ્યો છે જેટલી પણ સોસાયટીઓનો એ વેરો ફાડીને અમે લોકોએ વિરોધ કર્યો છે કે ભાઈ આ જે ઘટના છે તમે જે રીતે વેરા મોકલ્યા છે એ ગેરકાયદેસર છે, એ કોઈ પણ જાતના પૈસા પબ્લિક પાસે જ્યાં સુધી સુવિધા ના આપો તો તમારે ઉઘરાવવા નહીં, તમારી પાસે કોઈ જ અધિકાર નથી અને આવો રાજ્ય સરકાર દ્વારા પણ કોઈ નોટિફિકેશન જાહેર કર્યું નથી। અમુક સોસાયટીઓમાંથી જે નવા કોર્પોરેશનમાં ઉમેરાયેલા છે એમાંથી અમુક પ્રતિનિધિઓ આજે આવીને આવેદનપત્ર આપેલા છે એટલે એમના મુખ્ય રજૂઆત છે કે 2 વર્ષના જે વેરો છે એના માટેનો એડવાન્સ વેરો લેવા માટેની બાબતનું રજૂઆત છે એટલે અત્યારે રજૂઆત મળ્યું છે એમાં જોઈ લઈશું જે કંઈ નિયમ પ્રમાણે હશે જે શહેરી વિકાસના અને જે કોર્પોરેશનના નિયમો છે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે।